सूरत शहरना अब्रामा खाते पाटीदार सम्मान समिति मुख्यमंत्री गुजरात भाजप प्रदेश प्रमुख जीतू वघाणी तथा राष्ट्रीय प्रमुख अमित शाहनु सम्मान करवा जई रही छे त्यारे पाटीदार अनामत आंदोलन समितिना कन्वीनर निखिल सवाणीए पाटीदारोना समारोहमां उपस्थित रही जय सरदार जय पाटीदारनो नारो बुलंद अवाजे दिल्ली सुधी पहोंचाड्यानो रजूआत करी हती। मनसुख मांडविया तथा जीतू वघाणीने निखिल सवाणीए आड़े हाथे लीधा जणाव्युं हतुं के तेओ लाबू कथरोटियाना પાટીદારોને કોઈ પણ પાર્ટી પાછી કે કોંગ્રેસ ની હોય કે ભાજપ ની હોય કોઈનામાં રસ નથી। સ્વમાનનો પાટીદારોને કશું ખપતું નથી તેઓ નિખિલ સવાણીને જણાવ્યું હતું। તેઓ મનસુખભાઈ ની વાત તમને ખબર હોય તો નારી આપણે લાપસીનો કાર્યક્રમ ને હતો ને લાભુભાઈ કાત્રોડિયા કરીને છે ત્યાંના બહુ સક્રિય વ્યક્તિ એણે એના ભાષણમાં એક સારી રમૂજ કરી હતી કે આપણે ભાવનગરનો એક ઘોડા ડોક્ટર એક મનસુખિયો કોઈ ઓળખતું નહોતું અને એક ઠેકડે ચડ્યું છે આ એની જેવું જીતુભાઈનું કામ હતું। આ ભાવનગરમાંથી જ આ બીજી નોટ આવી એટલે એણે ચેલેન્જ કરી છે। આપણે મીડિયાના માધ્યમ દ્વારા કીધું કે ભાઈ તારે જો સમાજ સામે ચેલેન્જ કરવી હોય તો હિંમત હોય તો ભારતીય જનતા પાર્ટીના નામે કે તમારા નામે વરાછાની અંદર એક કાર્યક્રમ કરીને બતાવો તો માનીએ તમારામાં કેટલું પાણી છે એ આપણે માપી લઈએ। અત્યારે આપણા હાથ એટલે બંધાયેલા છે કે સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના નામે આ કાર્યક્રમ રાખ્યો છે એટલે ખાસ નમ્ર વિનંતી છે એમાં અમે નહીં જતા એવું કહેવાય નથી। આપણે જવાનું છે આપણે સમાજનો કાર્યક્રમ છે પણ એ આખું ગ્રાઉન્ડ જય સરદાર ને જય પાટીદારના નારાઓ સાથે ગુંજી ઉઠે એટલું તો આપણે કરવાનું જ છે। આખા રાજ્યની અંદર નહીં પરંતુ દિલ્હી જે આપણે અહીંથી મોદી સાહેબને મોકલ્યા છે ત્યાં સુધી વાત પહોંચવી જોઈએ કે હજી આ અનામતની પીડા આંદોલનની પીડા પાટીદારો ભૂલ્યા નથી એટલે 2017ની ચૂંટણીને લઈને જો ગેલમાં આવી ગયા હોય તો પાછા ધ્યાન રાખે। જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીઓની અંદર આપણે પરિણામ બતાવ્યું અને પછી આ લોકોએ આપણી ઉપર કોંગ્રેસનું લેબલ લગાવ્યું પરંતુ આગળ પણ સભામાં કીધું હતું અને હજી પણ કહીએ છીએ હાર્દિક દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે આપણે સમાજને કોઈ પણ પક્ષ પાર્ટીનો હાથો બનાવવાના નથી। પાટીદાર સમાજની જે આ ન્યાયની લડાઈ છે એ લડાઈ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ ભોગે આપણે કોઈના વિશ્વાસે પણ હવે રહેવાના નથી। એ ભારતીય જનતા પાર્ટી હોય તો પણ ભલે અને કોંગ્રેસ હોય તો પણ ભલે। કોંગ્રેસના વિજય પછી પણ આપણે જોઈએ છીએ કે આપણને કાંઈ ઉકાળીને આપ્યું નથી। 10% એબીસી ગુજરાત સરકારનું ટક્યું નથી તો હજી વડના દીકરા 20% એબીસી આપવાની વાતો કરે છે એટલે હવે આપણે કઈ મૂર્ખ્યા છીએ નહીં। ચૂંટણી આવે આપણે જરૂર આપણી તાકાત ને એકતા બતાવશું। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે અંગ્રેજોની જેમ પાટીદારોની સામે ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી છે। પાટીદાર નેતાઓને લોલીપોપ આપી સમગ્ર પાટીદારોને છેતરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આજનો પાટીદાર 25 ઓગસ્ટ 2015 થી શરૂ થયેલા સરકારી વલણો સમજે છે। પાટીદાર તેને જોડે જ જશે જે પાટીદાર હિતની વાત કરશે। સમાજ વિરુદ્ધ જનારા નેતાઓને પાટીદાર સમાજ નહીં લેતું પાસના કાર્યકરે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।